મિત્રો, આજે આપણે ધોરણ 6 માં ગુજરાતીમાં પાઠ 3 દ્વિદલમાં પહેલા આપણે કવિ લેખકનો પરિચય ભણ્યા, પછી મૂર્તિ પાઠ જે દ્વિદલમાં બે બોધ કથાઓ છે એમાં પહેલી બોધ કથા મૂર્તિ. તો મૂર્તિની અંદર એક માણસ ગામમાં મૂર્તિકાર જ્યારે મૂર્તિ બનાવતો હોય છે ત્યારે એને જોવા માટે જાય છે, એના વિશે આપણે ભણ્યા. પણ એમાં શું છે કે મૂર્તિની અંદર નાક પાસે જે ઘસરકો હતો એ કોઈને ખબર પડે એવો નહોતો, પરંતુ એ શિલ્પકાર હતો જે મૂર્તિ બનાવનાર, એને વિચાર્યું કે મારે ભગવાનના ડરથી એને મૂર્તિ. આપણે છેલ્લા પેરેગ્રાફમાં જોયું હતું કે પેલો એવું પૂછે છે કે આ મૂર્તિને આ તમે કઈ જગ્યાએ સ્થાપના કરવાના છો, ત્યાં સુધી આપણે આ પાઠની અંદર ભણ્યા હતા. હવે આપણે આગળ હું પેરેગ્રાફ વાંચીશ અને પછી તમને એની માહિતી આપીશ. પેલા 20 ફૂટના ઊંચા સ્તંભ ઉપર એવો જવાબ આપ્યો. પેલા માણસે આશ્ચર્યનો પાર ન રહ્યો. એનાથી કહેવાય ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? ત્યાં વળી કોણ જવાનું છે કે એના નાક પર ઘસરકો છે? જો હવે હું તમને આની માહિતી આપીશ. પેલા માણસે શું કીધું કે આ મૂર્તિ ક્યાં મૂકવાની છે એવું જયારે પેલા શિલ્પકારે પેલા માણસ ગામનો માણસ જોવા આવ્યો હતો એને એ શિલ્પકારને પૂછે છે કે આ મૂર્તિ ક્યાં મૂકવાની છે, તો પેલો એમ પૂછે છે કે આ મૂર્તિ આ 20 ફૂટ ઊંચો જે સ્તંભ છે બનાવેલો એની ઉપર મૂકવાની છે. એટલે પેલો માણસ એટલો આશ્ચર્યચકિત થઈ જાય છે, એમ કે એકદમ એને નવાઈ લાગે છે કે આટલા બધા ઊંચા ઉપર મૂકવાથી ત્યાં આગળ એને કોણ જોવાનું છે. એટલે એને શું કીધું, જો કે પેલા માણસને આશ્ચર્યનો પાર ન રહ્યો. તેનાથી કહેવાય ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના આટલે બધે ઊંચે કરવાની હોય તો ખોટી મહેનત શું કામ? પેલો માણસ એને શું કહે છે, જુઓ કેમ કે ભલા માણસ, આ મૂર્તિને આટલે ઊંચે છે કે એની સ્થાપના કરવાની છે તો આ નાનકડી મૂર્તિ પર આટલો નાનકડો અમથો ઘસરકો જે છે એ કોણ જોવાનું હતું? એ તો એમ કે એટલી ઊંચી સ્થાન ઉપર મૂકવાની છે તો એના માટે તું આ બીજી મૂર્તિ શું કરવા બનાવે છે, એના માટે તું ખોટી મહેનત શું કરવા કરે છે? ત્યાં વળી કોણ જવાનું છે એના જોવાનું છે એના નાક ઉપર ઘસરકો છે? પેલો માણસ શું કહે છે કે આટલે બધું ઊંચે આ મૂર્તિની સ્થાપના કરી ત્યાં કોણ જોવાનું હતું કે એના નાક ઉપર ઘસરકો છે? શિલ્પીએ પોતાનું કામ અટકાવીને તે માણસ સામે જોયું, પછી હસીને બોલ્યો, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે ના જાણે મને ખબર નથી, પરંતુ મારો ભગવાન તો જાણે જ છે ને. જો એણે શું કીધું, મેં તમને વિદ્યાર્થી મિત્રો શરૂઆતના પાઠમાં કીધું હતું કે તમારે ભગવાનનો ડર રાખવાનો, બરાબર? એટલે આ જો એ આવ્યું, કેમ કે શિલ્પી પોતાનું કામ અટકાવીને પેલા સામે જોવે છે ને, પછી હસીને એમ કહે છે કે ભાઈ, બીજું કોઈ તો જુએ કે ના જુએ, પણ એમ કે મારો ભગવાન તો જુએ છે ને, એને તો ખબર છે ને કે હું કેવી રીતે મહેનત કરું છું અને આમાં શું નુકસાન છે, ભગવાનને તો ખબર છે. એટલું કહી એટલી જ એકાગ્રતાથી તેણે પોતાનું કામ શરૂ કરી દીધું. નિશબ્દ બનીને પેલા માણસે શિલ્પીને જોઈ રહ્યો. શું કીધું કે આટલી એક જ વાક્ય બોલ્યો કે ભાઈ, બીજું કોઈ તો જોતું નથી પણ ભગવાન તો જુએ છે. જ્યારે આવું બોલ્યું ત્યારે નિશબ્દ એટલે બિલકુલ બોલ્યા વગર, એક પણ શબ્દ બોલ્યા વગર પેલો માણસ શિલ્પીને જોઈ રહ્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે મૂર્તિનો દ્વિદળ ભાગમાં બે ભાગ હતા, એક મૂર્તિ અને બીજું સ્વમૂલ્યાંકન. આપણે મૂર્તિ વિશે ભણ્યા અને સમજ્યા, હવે આપણે સ્વમૂલ્યાંકન વિશે ભણવાનું છે. સ્વમૂલ્યાંકન એટલે પોતાનું મૂલ્યાંકન, એટલે પોતે કેવું માણસ છે, શું છે એની માહિતી પોતાની જાતે જ બીજા દ્વારા મેળવીએ તેને સ્વમૂલ્યાંકન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હવે હું આ પેરેગ્રાફ વાંચીશ અને પછી એની માહિતી તમને આપીશ. હવે હું પેરેગ્રાફ વાંચું છું, બરાબર? પરદેશની વાત છે, ત્યાંના એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો. દુકાનદાર પાસે નમ્રતાથી વાત કરી તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માગી. દુકાનદારે હા પાડી. યુવકના હાથ મેલા અને ખરાબ હતા એટલે એ સ્પીકર પર ફોન પર વાત કરતો હતો. અન્ય ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર તેની વાત ધ્યાન અને શાંતિથી સાંભળતો હતો. સામે છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી
હતી. જુઓ હવે હું આ પેરેગ્રાફ તમને સમજાવું કે એક આ પરદેશની વાત છે. ત્યાં એમ કે એક સ્ટોરમાં એક યુવક, એટલે એમ કે એક યુવક દાખલ, એક જુવાન માણસ ત્યાં આગળ દાખલ થયો. દુકાનદાર સાથે તેણે નમ્રતાથી વાત કરી, એટલે કે દુકાનદાર સાથે તેણે સારી ભાષામાં ને વ્યવસ્થિત રીતે વાત કરી. અને પબ્લિક ફોન એટલે જે પીસીઓ આપણે પેલું ડબલું છે ને, ડબલું કહીએ ને આપણે આપણી ભાષામાં ડબલું, એ ડબલું વાપરવાની મંજૂરી માગી. ફોનમાં આપણે અત્યારે તો બધા તમે હેન્ડફોન વાપરો, એટલે પેલા લેન્ડલાઈન ફોનને બધા શું કહે, ડબલું, એ લેન્ડલાઈન ફોન વાપરવાની એમ કે મંજૂરી માગી. દુકાનદારે હા પાડી. યુવકના હાથ મેલા અને ખરાબ હતા, તેથી ફોન પર સ્પીકર ફોન પર વાત કરતો હતો. એટલે દુકાનદારે આ મંજૂરી આપી એમ કે હા વાંધો નહીં તમારો આ ફોન વાપર, પણ યુવકના હાથ મેલા અને ખરાબ એટલે કે એના હાથ ગંદા હતા, એ કંઈક કામ કરીને આવ્યો હતો એટલે ત્યાં એના હાથ ખરાબ હતા, એટલે એણે સ્પીકર ઉપર ફોન વાત શરૂ કરી. ત્યાં એ સમયે એમ કે સ્ટોરની અંદર કોઈ ગ્રાહકની અવર જવર નહોતી, તેથી દુકાનદાર તેની વાત ધ્યાનથી સાંભળતો હતો. શું કીધું કે એ વખતે દુકાનની અંદર કોઈ માણસની અવર જવર નહોતી, એટલે દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળતો હતો. સામે છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. એમ કે અહીંયા શું કીધું છે, જુઓ કે આ બાદ દુકાનદારે ધ્યાનથી શું સાંભળતો હતો, બંનેનો વાર્તાલાપ. અહીંયા યુવાન વાત કરતો હતો ને સામે છેડે, એટલે સામે પક્ષે સામે ફોન જેને કર્યો હતો એ કોઈ સ્ત્રી સામે વાત કરી રહી હતી. યુવક અહીંયા આગળ, હવે હું આગળ વાંચીશ. યુવકે કહ્યું, મેડમ તમે તમારે ત્યાં લોન કાપવાનું કામ મને આપી શકો ખરા? સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, ના ભાઈ, લોન કાપવા માટે મેં જે માણસ રાખી લીધેલ છે. યુવક બોલ્યો, મેડમ અત્યારે તમારે ત્યાં રાખેલને જે પગાર આપતા હોય તેના કરતાં અડધો પગારથી હું લોન કાપી આપીશ. જો અહીંયા શું કીધું છે કે યુવક જ્યારે પેલા મેડમની જોડે શું વાત કરે છે કે તમારા ત્યાં બગીચામાં જે એ લોકોને પરદેશમાં ઘર આગળ મોટા મોટા બંગલા હોય, એટલે એની આગળ શું હોય, ગાર્ડન, એટલે ગાર્ડનમાં સરસ મજાની લોન ઉગાડી હોય, એટલે આ લોન ઉગાડેલી જે હોય એને કાપવીને પડે ને સરખી કરવા માટે એ આ માણસ પૂછે છે. એ યુવક એવું પૂછે છે કે તમે મને લોન કાપવાનું કામ આપી શકો ખરા? તો પેલી સામે સ્ત્રીનો અવાજ આવે છે, એ શું કહે છે કે ના ભાઈ, મેં તો અત્યારે મારે ત્યાં લોન કાપવા માટે એક માણસ રાખી લીધેલ છે. એમ કે ના ભાઈ, ના મારે ત્યાં તો મેં અત્યારે લોન કાપવા માટે એક માણસ રાખેલો છે. યુવક બોલ્યો, મેડમ અત્યારે જે રાખેલ છે તેના કરતાં મને પગાર આપતા હોય તેના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ. યુવક શું કહે છે કે મેડમ તમારે ત્યાં જે માણસ રાખેલો છે એના કરતાં હું તમને અડધા પગારથી લોન કાપી આપીશ. વિદ્યાર્થી મિત્રો, આપણે આટલો સુધીનું આ ભણ્યા એમાં સમજ્યા કે ભાઈ આવી રીતે આ કામ કરવું હતું, ઈમાનદારીથી કામ એ માણસ કરે છે એટલે એની ઈમાનદારીમાં એને કંઈ ખોટ છે કે નહીં એના વિશેની માહિતી આપણે આગળનો ફરીનો જે હું વિડીયો મોકલાવીશ એની અંદર તમને આપીશ.